બોટા શહેરમાં રહેતા જયેશ ઉંડવિયા સોની દ્વારા બોટા જિલ્લા કલેક્ટરને પોતાના પરિવાર સાથે આત્મવિલોપન કરવાની મંજૂરી આપવા સાથેની લેખિત અરજી આપવામાં આવી છે જે અરજીમાં પોતાનો પુત્ર ભાવિન કે જે નોકરીના કાગળ આપવાની વાત સાથે પોતાના ઘરેથી ગયેલો જે મોડી રાત સુધી પરત ના આવેલ તેમજ તેજ રાત્રે એક ખોજા સમાજની યુવતી પણ ગુમ થયેલ તેમના પરિવાર દ્વારા સોની પરિવારના ઘરે આવી તેમનો પુત્ર તેમની પુત્રીને લઈ જતો રહેલો હોય તેવી હકીકત જણાવેલ ત્યારબાદ આ સોની પરિવારે પોતાના પુત્રની તપાસ કરતા તે ન મળતા બોટાદ પોલીસ મિસિંગ અરજી આપેલ બાદમાં પોલીસ દ્વારા ગુમ થયેલ યુવતીને સોની ભાવિન લઈ ભાગી ગયો હોય તે મામલે તપાસ હાથ ધરેલ જેમાં પોલીસ દ્વારા ખોટી રીતે હેરાન પરેશાન કરવાની વાત સાથે આખો આખો દિવસ

તેમજ ભાવિનની બહેન પણ આજે રક્ષાબંધન હોય પોતાના ભાઈ હાજર ન હોય પોલીસ હેરાન કરે છે તેવા નિવેદન સાથે ખૂબ જ માનસિક તણાવમાં હોય તેવું જણાવેલ મારું આખું નામ છે ઉંડવિયા જયેશભાઈ મણીલાલ હું કરાટેનો ટ્રેનર છું બાવીસ વર્ષથી બોટાદની અંદર રહું છું અને તેત્રીસ વર્ષનો મને માર્શલ આર્ટ કરાટે ક્ષેત્રનો અનુભવ છે જયેશભાઈ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સાહેબ ગય ગત તારીખ બાર આઠ બે હજાર અઢારના રોજ મારો દીકરો નોકરીના કામથી ઘરેથી પૈસા અને ડોક્યુમેન્ટ લઈ અને નીકળેલો ડોક્યુમેન્ટ રજૂ કરવા માટે અને આજ દિવસ સુધી એ પાછો નથી આવેલો અને એમાં બોટાદ પોલીસ તરફથી અને બોટાદના એક અપરિચિત ખોજા પરિવાર તરફથી એવું અમને કહેવામાં આવ્યું કે અમારી દીકરીને લઈને તમારો દીકરો જતો રહેલો છે અને બોટાદ પોલીસ તરફથી અમને એનું ઘણું બધું ટોર્ચર છે અમે લગભગ અગિયાર દિવસથી સતત બોટાદ પોલીસ અને ખોજા પરિવારનું ટોર્ચર સહન કરીએ છીએ જ્યારે પોલીસ અમને એકાદ દિવસ છૂટા મૂકે તો અમારા સગાવાલા જે બારગામ રહે છે જે ભાવનગર સાઈડ રહે છે એ લોકોને જઈને પોલીસ અને ખોજા પરિવારના લોકો ટોર્ચરિંગ કરે છે વગર પોલીસ આખો આખો દિવસ અમને બોટાદ બોટાદ પોલીસ સ્ટેશનની અંદર અગિયાર વાગ્યાથી બોલાવી સાંજના આઠ આઠ વાગ્યા સુધી બેસાડી રાખે છે અને એવા પ્રકારની ત્યાંના તપાસની અધિકારી નિલેશભાઈ ડી પરમાર દ્વારા એવી ધમકી પણ દેવામાં આવી છે મને કે દીકરીને દીકરો પાછા આવી જાય અને ત્યારબાદ દીકરીને એનકેન પ્રકારે ટોર્ચર કરી અને એનું નિવેદન ફેરવીને તને તારી પત્નીને તથા તારી બંને દીકરીઓને જે એક દીકરી મારે ચૌદ વર્ષની ઉંમરની છે એને પણ ત્રણસો છોતેર નામની કલમ જે બળાત્કારની કલમ હોય છે એમાં મદદગારીની અંદર અમને ફસાવી દેવાની ધમકી આપેલી છે અને એક બાજુ જ્યારે અમે બહાર હોઈએ છીએ ત્યારે ખોજા પરિવારના લોકો અમારી સાથે સમાધાનની વાત કરે છે અને એમાં માત્ર અમારી પાસે રૂપિયા જ માગવામાં આવે છે કે દીકરી લઈ ગયેલી છે એવું લખાવેલું છે એ લોકોએ કે એક લાખ એંસી હજાર રૂપિયા દીકરી લઈ ગઈ છે એ તમે અમને પરત કરી દો એટલે ચારે બાજુથી અમારી પર અત્યારે ટોર્ચર છે બાર અમારા સગાવાલા છોકરાઓના એક ગુનેગારની માફક પોલીસે અપહરણ કરી અને પૂછપરછ કરે છે સાહેબ આજે હું જે કામ કરું છું જે કાર્ય કરું છું એ કોન્ટ્રાક્ટ બેઝનો છે ત્યાં જાવતો જ પૈસા આવે નહી જાવતા નહી આવે તો બાર દિવસથી તો હું કામે નથી ગયો અમે લોકોએ બાર દિવસથી પેટ ભરીને ખાધું પણ નથી સરખી રીતે સૂતા પણ નથી આજે રાત્રે કોઈ અવાજ થઈ જાય તો અમે તરત જાગીને ઝપકીને બહાર જવું પડે છે કે કોણ આવ્યું છે શું છે આવો અમારો પરિવારનો માહોલ અત્યારે ડર ભર્યો છે અને પોલીસ અમારી ઉપર ત્રાસ ઉપર ત્રાસ ગુજારે છે મેં ગુજરાત પોલીસને સો જેટલા જવાનો તૈયાર કરીને આપેલા છે માર્શલ આર્ટ ફિલ્ડમાં ફિઝિકલ ક્ષેત્રે મેં એને તૈયાર કરેલા છે પચાસ જેટલા જવાનો ઇન્ડિયન આર્મીને આપેલા છે જો હું તૈયાર કરું છું જે પોલીસોને એ પોલીસો આવા જ હોય અમારી જેવા વ્યક્તિને જ્યારે હેરાન કરતા હોય તો આજ પછી હું કે મારી સંસ્થા કોઈ દિવસ પોલીસ ખાતાને ક્યારે તાલીમ નહીં દઈ જયેશભાઈ તમે જે પ્રમાણે કલેક્ટરમાં ઈચ્છા મૃત્યુની પરિવાર સાથે માંગ કરી છે કદાચ કલેક્ટરમાંથી તાલીમ મંજૂરી ક્યારે પણ મળી નહીં શકે તો શું કરશો આગામી દિવસમાં પરિવાર સાથે આપ લોકો તો અમે કલેક્ટર કચેરીમાંથી અમને મંજૂરી નહીં મળે તો અમે વડાપ્રધાન સાહેબ સુધી આની રજૂઆત કરશું અને આ લોકોના ત્રાસથી અમને એ એ લોકોએ છોડાવવા જોઈએ અને બીજું કે છોકરીનું લેખિત નિવેદન પોલીસ સ્ટેશનની અંદર રજૂ છે અને એમાં છોકરી એના વાલી વિરુદ્ધ ફરિયાદ કરેલી છે અને એવું કીધેલું છે કે મારા વાલી મને મારી મંજૂરી વગર મારી મરજી વગર મારાથી મોટી ઉંમરના વ્યક્તિ સાથે પૈસાની લાલચે પરણાવી દેવાના હતા એવા દબાણથી હું ઘર છોડીને જાઉં છું ઘરેથી કોઈ વસ્તુ લઈ નથી જતી ખાલી હાથે જાઉં છું છતાં પણ પોલીસે એ નિવેદનનો લેખિત જવાબ કરીને એના વાલીને બોલાવીને કહેલું કે તમારી દીકરીએ તમારા વિરુદ્ધમાં ફરિયાદ કરેલી છે અમારું નિવેદન લેવાઈ ગયેલું છે એ નિવેદન લેવાય ગયેલું હોવા છતાં અમને દરરોજ અમારી પર કોઈ ગુનો બનતો નથી છતાં એમને દરરોજ બોલાવીને પોલીસ ટોર્ચર કરે છે જાગૃતિ બેન છે જાગૃતિ બેન છેલ્લા દસ બાર દિવસથી તમારો દીકરો નોકરી ના કમે જવાનું કહી ગયો છે હજી પરત ફરેલો નથી અને આજે તમારા પતિ દ્વારા સમગ્ર પરિવાર સાથે ઈચ્છા મૃત્યુની માંગ કરેલી છે એક મા તરીકે દીકરો દસ બાર દિવસથી જોયો નથી અને પતિ દ્વારા આ પ્રમાણે માંગ છે કેવી પરિસ્થિતિ એક મા તરીકે

પોલીસ ને તમને કેવી રીતે હેરાન કરે ખુબ જ હેરાન કરે છે પોલીસ વાળા અમને સાથ દેવાની બદલે અમને વધારે પડતા કંડે છે તમે ક્યાં છો શું કરો છો અને ગમે ત્યાં છે મને ફોન આવે છે કે તમે ગાડી ક્યાં મૂકી છે ગાડી અહીં લાવો નકર તમને કે ગાલી દેવામાં આવશે મદદગારીના રૂપે એમ એવું બધું અમને કહે છે ફોન કરી કરીને કાલે તે સાંજે ફોન આવ્યો તો છોકરો છોકરી હાજર થઈ ગયા છે તમારી દીકરી મોટી છે ને લઈને અહીંયા આવો એમ પોલીસ સ્ટેશન રજૂ થઈ ગયા છે એવો ફોન આવેલો હતો કાલે ઊંડવિયા યોગીતા જયેશભાઈ તમારો ભાઈ છેલ્લા દસ બાર દિવસથી ઘરે નથી કઈ કામ અર્થે બહાર ગયેલો હજી આવેલો નથી

પોલીસ દ્વારા સવારના મમ્મી પપ્પાને અગિયાર વાગે બોલાવવામાં આવે છે રાત્રે વાગ્યા સુધી બેસાડવામાં આવે છે નથી ખાવા મોકલવામાં આવતા કે નથી કોઈ ટિફિનની સગવડ ટીફિન આપવામાં આવતી નથી અને ધમકી આપવામાં આવે છે કે જો તમે છોકરા છોકરીને બે દિવસમાં હાજર નહીં કરો ને તો તમને ત્રણસો છોતેરની ની કલમ લગાવી બધાને અંદર ખાલી દેવામાં આવશે એવી રીતના પોલીસ દ્વારા નિલેશ પરમાર દ્વારા આવી ધમકી આપવામાં આવે છે પરિવાર સાથે ઈચ્છા છે શું છે તમારા અને તમારા પરિવાર માટે છેલ્લા દસ બાર દિવસનો આ કેવો માહોલ છે તમારા ઘરમાં છેનો ઘરમાં તો એવો માહોલ છે કે જે કાઈ ખરખું સરખું ખાવા પીવાય નથી પામતા કે કોઈ પણ ઘરમાં આવે જાય તો એ કાઈ ખકડબડ થાય તોય તો જોવામાં આવે છે બાર કોણ આવ્યું છે કોણ નહીં એમ બે કે ત્રણ દિવસમાં રક્ષાબંધન છે તમારો ભાઈ તમારી સાથે નથી આટલા વર્ષોથી રાખડી બાંધતા હતા તમારા માટે આ ક્ષણ આ દિવસ કેવો રહેશે બહુ દુઃખ દુઃખદાયક રહેશે આ દિવસ હાજર નથી અને બેન રોજ એક અરજદારશ્રી આપના કચેરીમાં આવ્યા હતા અને એક અરજી આપીને ગયા છે એની અરજી અરજીના સંદર્ભે હું એમને ખાતરી આપી છે કે જિલ્લા પોલીસ વડા સાથે વાત કરીને ન્યાયિક રીતે એની તપાસ થશે અને તપાસ કરીને એને પૂરતો ન્યાય અરજ અરજદારશ્રીને આપવામાં આવશે એટલે એવી કોઈ પણ આકરા પગલાં એને લેવાની જરૂર રહેશે નહીં અને આ બાબતમાં એસપી શ્રી જોડે મારું સંકલન ચાલુમાં છે હવે જે જયેશભાઈ આક્ષેપ કરે છે એ બાબતે જણાવ્યું તો બોટાદ પોલીસ સ્ટેશન ગુમ એટલે જાણોજો કે હડતાલી ઉપર અઢારદારથી દાખલ થયેલ છે અને એક સીમાબેન મુરાદ અલી રમઝાન અલી ખોજા જ્ઞાતિના બેન છે અઢાર વર્ષને દસ દિવસની ઉંમર છે અને એ ગુમ થયા છે ગુમ થયા છે એટલે આ જયેશભાઈનો દીકરો છે એ અમને ભગાડી ગયેલ છે એ બાબતે અમે તપાસ કરી છીએ અને એના છોકરાનું લોકેશન મેળવવા માટે અને મોબાઈલ નંબર જાણવા માટે અમે એને પૂછપરછ માટે બોલાવેલા છે બાકી એવી હકીકત છે